વડોદરા શહેરમાં આજરોજ માતાજીના પર્વના આ પાવન દિવસે માં દશામાની મૂર્તિ પાણીગેટથી લઈને આગળો શિવશક્તિ સોસાયટીમાં સ્થાપના કરી હતી, જેમાં સપના માસી ઉર્ફે રીના માસી દ્વારા માં દશામાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે વાસ્તે ગાસ્તે આનંદ ઉલ્લાસ સાથે માં દશામાની વધામણી કરવામાં આવી હતી. મહેન્દ્ર સોલંકી, ડીપી ન્યૂઝ, વડોદરા. દશામાનું પર્વ એટલે કે દિવાસાના દિવસે માં દશામાનું વ્રત કરે છે, કામના મનોકામના પૂરી કરે છે, માં દશામાં હવનના જનનો પાડે છે, દશામાં હવને રક્ષા કરે છે. અને આજે કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે 2 વર્ષથી દશામાં બેસતા હતા, પણ લોકો એમને એમ લઈ આવતા હતા, કોઈ જાતનું કોઈ ઢોલ નહીં, નગારા નહીં, કોઈ જાતનું કોઈ વગાડતા નહોતા. આજે સરકારની ગાઈડલાઈન પ્રમાણે ડીજેના તાલે પછી બેન્ડના તાલે આજે દશામાનું આગમન કર્યું અને દશામાનું ધૂમધામથી લાવ્યા સરકારના નિયમોથી. અને આગળ ગણપતિ બાપા પણ આવવાના છે, એ બી આવી રીતના ધૂમધામથી આવે એવી મારી અપીલ છે. જય માતાજી. હું બોલું રીના. સબસ્ક્રાઈબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.